જિલ્લાના મહુવા તાલુકાના નાવલ ખાતે મહુવા સુગર ફેક્ટરી મારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ખેડૂતોને શેરડીના પાકનો ઉતાર બમણો થાય અને આધુનિક પદ્ધતિએ ખેડૂતો ખેતી કરતા થાય એ હેતુ સાથે શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં કૃષિ રત્ન ડોક્ટર સંજીવ માનેજી ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। G20 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રમાં હાલ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતો પણ ખેતી કરવાની પદ્ધતિમાં બદલાવ લાવે અને ખેડૂતોના પાકનો ઉતારો બમણો કઈ રીતે કરી શકાય એ માટે સુરત જિલ્લાની મહુવા સુગર ફેક્ટરી દ્વારા એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું। મહુવા સુગર ફેક્ટરી દ્વારા મહુવા તાલુકાના અનાવલ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મહુવા સુગર ફેક્ટરીમાં સમાવિષ્ટ અનાવલ અને રાનકુવા ઝોનના ખેડૂતોને હાજર રાખવામાં આવ્યા હતા। મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ એટલે મહુવા સુગર પર એકર ડબલ ઉત્પાદનની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એના કાર્યક્રમના અનુસંધાનમાં દરેક ખેડૂત પર એકર ઓછામાં ઓછી 50 ટન શેરડી પકવે અને એની આવક ડબલ કરે, તેની સાથે રાસાયણિક ખાતર અને દવાના ઉપયોગનો કંટ્રોલ મર્યાદા અને ચોક્કસ પ્રકારે કરે, એનું ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન મળે એ હેતુથી મારા સરકારને જેમને કૃષિ ભૂષણનો એવોર્ડ આપ્યો છે એવા સંજીવજી માનેનું પ્રવચન રાખવામાં આવેલું અને એ કાર્યક્રમ ખેડૂતોએ ખૂબ શાંતિથી અહીંયા આગળ સાંભળ્યો અને એ રસ્તે જવા માટેનો નિશ્ચય પણ કર્યો, એવા એક શુભ હેતુથી સુગરે કરેલો કાર્યક્રમ આજે ખૂબ સફળ સફળતાપૂર્વક પાર પડ્યો છે, જેનો ખેડૂત મિત્રોને ડાયરેક્ટર મિત્રોને અને મને આનંદ છે। ખાસ કરીને સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ખેડૂતો મહત્તમ ખેડૂતો શેરડીની ખેતી કરે છે, ત્યારે આ શેરડીના પાકમાં ખેડૂતો ખેતી કરવાની પદ્ધતિમાં બદલાવ લાવે, પાકના ઉતારમાં કયા પ્રકારની જાણકારી રાખી શકાય એ તમામ માહિતી ખેડૂતો શિબિરમાં આપવામાં આવી હતી, જેનાથી ખેડૂતો પણ પ્રભાવિત થયા હતા અને આ પ્રકારના માર્ગદર્શનથી ખેતી કરવા ખેડૂતોને ફાયદો પણ થયો છે। વિજયસિંહ લાલસિંહ ચૌહાણ, ચાપલધરા, માજી પ્રિન્સિપાલ। હું ઘણા વર્ષોથી શેરડીની ખેતી કરું છું, માનસીભાઈને મેં માને સાહેબને ઘણા વર્ષોથી સાંભળતો આવ્યો છે અને એમણે જે માર્ગદર્શન આપેલું છે તે પ્રમાણે ખેતી કરતા અત્યારે મારી શેરડી જેના 30 પેરની શેરડી થયેલી છે એમાં ઓર્ગેનિક ખાતરનો વધારે ઉપયોગ કરે છે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં વપરાશ થાય એ પ્રકારના અમારા પ્રયત્નો રહેલા છે। 50 ટન શેરડીની જે માનસીભાઈની ઈચ્છા છે અમે અત્યારે 40, 42, 45 ટન પર પહોંચી શક્યા છે અને આવનારા દિવસોમાં વધારે પ્રયત્ન કરીને એમણે જે માર્ગદર્શન આજે આપ્યું છે તે પ્રમાણે ખેતી કરવાનો, શેરડીની ખેતી કરવાનો પ્રયત્ન કરીશું અને આગળ વધવાનો પ્રયાસ કરીશું। મારું નામ દીપકસિંહ પરમાર, મુકામ પોસ્ટ ચાપલધરા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી। આજે જે શિબિર અનાવલ ખાતે રાનકુવા ઝોન અને અનાવલ ઝોનના ખેડૂતો માટે શેરડીના પાક પરિસંવાદ માટે યોજવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ડૉક્ટર માનેજી એ મહારાષ્ટ્રથી પધાર્યા હતા અને તેઓ શેરડીના મુખ્ય તજજ્ઞ તરીકે આજે અત્રે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે શેરડીના પાક ઉત્પાદન કેવી રીતે વધારી શકાય એ બાબતે અત્યાર સુધી અમે જે માનતા હતા એના કરતાં એક ઠોસ, એક વૈજ્ઞાનિક પદ્ધતિથી એમણે 5 મુદ્દા રજૂ કર્યા હતા। એમાં જમીનની ફળદ્રુપતા, વાવેતર પદ્ધતિ, રાસાયણિક ખાતર વ્યવસ્થાપન, પાણીની વ્યવસ્થાપન અને પાક સંરક્ષણ એ ખરેખર ઉત્પાદન માટે મહત્ત્વના મુદ્દા ગણી શકાય એવા 5 મુદ્દા માટે ખૂબ વિશેષ રૂપે અને સચોટ દ્રષ્ટાંત સહિત એમણે માર્ગદર્શન આપ્યું હતું, જેનાથી અત્યાર સુધી અમે જે બધા ખેડૂતો કદાચ એકરે 30 ટન પકવતા હતા એ 50 ટન અપ પણ જઈ શકીએ એવું સચોટ માર્ગદર્શન એમણે આપ્યું હતું।
आज कार्य है ये कार्य खरेखर महुआ सुगर ना व्यवस्थापक कमिटी ये जे प्रकार करू ये खूब प्रशंसे पात्र है। सुगरना आम तो प्रमुख श्री एवं दृष्टिवान है कि पोताना जे सभासदों से पोताना सभासदों ने आर्थिक स्थिति क्यारे सुधरी सके जो पोते जे खेती करे छे ए खेती में पाक उत्पादन वधे अने ए पाक उत्पादन वधे तो एमने आर्थिक वर्तर पण वधारे सारी रीते मळी सके अने पाक उत्पादन वधारवा माटे खरेखर जे ते पाक विषे वैज्ञानिक माहिती थी खेडूत सभर बने तो आ उत्पादन में वधारो लावी सके अने खेडूत आर्थिक रीते सद्धर बने तो पोताना कुटुंबमां पोताना परिवार ने पण ए खूब सारी रीते आगळ लई जई सके एवा एक दृष्टिवांत प्रमुख अने एनी साथे सहयोग आपनार जे कमिटी छे एमनो खरेखर आ तके आभार मानवो रह्यो। महुआ सुगर फेक्टरी द्वारा अनावल खाते बहुस्तरीय शेरडी पाक परिसंवाद नुं जे आयोजन करायुं एमां कृषि रत्न डॉक्टर संजीव मानेजी उपस्थित रहीने खेडूतोने मार्गदर्शन आप्युं हतुं। શેરડીના પાક અંગે આધુનિક ખેતી પદ્ધતિ થકી ઓછો ખેતીનો ખર્ચ અને વધુ ઉત્પાદન મળી રહે એ બાબતે માહિતી આપવામાં આવી હતી, તેમજ પ્રતિ એકર મહત્વ ઉત્પાદન મેળવવા માટે અને શેરડીના પાકમાં ઓછામાં ઓછો રાસાયણિક ખાતરનો અને રાસાયણિક દવાનો ઉપયોગ કરવામાં આવે એવો પણ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને અનુરોધ કરાયો હતો। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।